સમગ્ર દેશમાં કોરોના વધી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ દિવસે દિવસે કેસમાં વધારો નોંધાયો છે. ત્યારે ગાંધીનગરથી આરોગ્ય જિલ્લા પ્રભારી રાકેશ શંકર લખતર મામલતદાર કચેરી ખાતે આવીને સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્યના પ્રભારી સચિવની અધ્યક્ષતામાં કોરોનાની મહામારીની ત્રીજી લહેર કામગીરી અંગે સમીક્ષા બેઠક બોલાવાઈ હતી. કોરોનાની ત્રીજી લહેર અંગે સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓ કર્મચારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આજ રોજ લખતર તાલુકા મામલતદાર કચેરી ખાતે માનનીય પ્રભારી સચિવ શ્રી સુરેન્દ્રનગર જિલ્લાના કે રાકેશ શંકર સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ ઔરંગાબાદકર સાહેબ, માનનીય ડીડીઓ સાહેબ કેસી સંપટ સાહેબ એ મીટિંગનું આયોજન કરેલું હતું અને કોરોનાની પરિસ્થિતિનો ખ્યાલ મેળવેલો હતો. જરૂરી સૂચનાઓ ટેસ્ટિંગ બાબતે બધું આપવામાં આવેલી હતી અને લખતરમાં કોરોનાનો વ્યાપ કઈ રીતે ન વધે, સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો વ્યાપ કઈ રીતે ન વધે એ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ત્રીજી લહેરને પહોંચી વળવા માટે જિલ્લાના અધિકારીઓ સાથે મળી પરિસ્થિતિને સમજી હતી. થાન, લીમડી, વઢવાણ, ધાંગધ્રા શહેરની મોટી માર્કેટોમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. જ્યારે આ બેઠકમાં દરેક તાલુકાના શાળાએ જતા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવા માટે ભાર મૂક્યો હતો. ઈ સંજીવની એપ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોબાઈલમાં ડાઉનલોડ કરી દર્દી દ્વારા કોલ કરી ઝોન વાયરસ ડોક્ટર દ્વારા સારવાર ચાલુ છે, જેમાં સંજીવની વાનમાં વધારો કરવામાં આવે તેવી સૂચના અપાઈ હતી. આરટીસીપીસીઆરના ટેસ્ટિંગમાં વધારો કરવા સૂચના અપાઈ હતી અને પોલીસ વિભાગના અધિકારીઓને માસ્ક અંગે નિયમોનું પાલન કરવા તેમજ ભીડ એકઠી નહીં થવા દેવા માટે સૂચના આપવામાં આવી હતી.